लेवन उद्घाटन साथे आ तमाम ऐसा विषाड़ा अंदर धोरण पांच थी आपना तमाम वर्गखंडों से मां बाड़न ने स्मार्ट क्लास की सुविधा ज्ञानकुल स्त्री अंतर्गत स्मार्ट क्लास की सुविधा छे ये सरकार श्री द्वारा पूरी पाड़वामां आवी छे जेमां 41 आई थिंक लगभग 65 इंच नो इंटरेक्टिव એટલે કે તમે ઇન્ટરેક્ટિવ મીન્સ ઇન્ટરેક્શન પ્રતિક્રિયા આપે તમે એને હુકમ આપો તો તમને જે પ્રતિક્રિયા આપે ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટરેક્શન એને કહેવાય ઇન્ટરેક્શન મારો કે તમે YouTube ઉપર ક્લિક કરો તો YouTube નું તમને બતાવે આપણી ઘરે ટીવી હોય એમાં તો એક શરૂ કરવાનું બટન હોય કે કમ્પ્યુટર સરકાર શ્રી દ્વારા છે પૂરા પાડવામાં આવે છે આ કમ્પ્યુટર નું હમણાં છેલ્લા બે વીક પહેલા છે તમામ પ્રકારનું ઇન્સ્ટોલેશન પૂરું થઈ ગયું છે છેલ્લે સર્વર નું ઇન્સ્ટોલેશન બાકી તો એ પણ અમે એક અઠવાડિયા પહેલા છે પૂર્ણ થઈ ગયું છે જે અભિનંદન વિન્ડોઝ બંને પ્રકારની સિસ્ટમ છે એ એની અંદર ચાલનાર છે ઇડા અરુણ કુમાર બરનવાલ સાહેબ જ્યારે આપના જિલ્લા વિકાસ અધિકારી હતા ત્યારે એમના દ્વારા છે એ જિલ્લા પંચાયતના સો ભંડોળમાંથી મોટી શાળાઓની અંદર એક સ્માર્ટ ક્લાસ છે એ કેઆરનો સ્માર્ટ ક્લાસ આપવામાં આવ્યો હતો એટલે અત્યાર સુધી ટોટલ છે સુવિધા ઉભી કરી શક્યા નથી લેપટોપ ને છે ટીવી સાથે જોડી શક્યા નથી બરાબર છે તો નવ લેપટોપ નવ છે એલઈડી ટીવી છે સ્માર્ટ ક્લાસ કે બાળક અને છે એ વધારે એકાગ્રતાથી ભણી શકે એ માટે અને પોતાના વર્ગના બેઠો બેઠો છે એ દુનિયાનું જ્ઞાન મેળવી શકે એ માટે ભારત સરકારે ગુજરાત સરકાર દ્વારા એક આ સનિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો છે સાથે સાથે આપની નજીકના ભવિષ્યની અંદર બીજા ચાર નવા વર્ગખંડો આવનાર છે તો આ વર્ગખંડો અને હયાત 15 વર્ગખંડોનું છે અપગ્રેડેશન એટલે રંગ રોગાને જે પ્રકારે આપણે રિપેરિંગ કહીએ રિનોવેશન કહીએ એ થનાર છે તો જસંતા રૂપામાં કહીએ તો સૌથી વધારે નાણાકીય દ્રષ્ટિએ સૌથી વધારે જે એલોકેશન થયું હોય તો રામનગર શાળાને થયું છે તો એમાં સરકારશ્રી દ્વારા આજના દિવસે વાલીઓ સરપંચ ગ્રામજનો અમની ઉપસ્થિતિની અંદર આપણે છે એ આનું લોકાર્પણ કરવાનું હોય આપણે સરપંચ ને આજના કાર્યક્રમમાં આપણે સૌ છે એ તાલીઓથી હાર્દિક સ્વાગત કરીએ છીએ લોકાર્પણ કરવાનું છે આઈસીટી લેબ જેની અંદર 16 જેટલા કોમ્પ્યુટર વિથ ઇન્ટરનેટની સુવિધાઓ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે છે એ નવ સ્માર્ટ ક્લાસ એટલે કે વર્ગખંડોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે શાળાની અંદર નવા ચાર વર્ગખંડો જેનું બાંધકામ થનાર છે જેનું ખાતમુહૂર્ત અને નવા હાલ હયાત 15 વર્ગખંડોનું છે એ અપગ્રેડેશનનું પણ લોકાર્પણ અરે ખાતમુહૂર્ત આજના દિવસે છે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા અને ગ્રામના આગેવાનો સરપંચશ્રીની હાજરીની અંદર સરપંચશ્રીના હસ્તે કરવામાં આવેલ છે અસ્તુ જય હિન્દ Gracias.